नमस्कार दर्शक मित्रों, हूँ पीनल, आपनु स्वागत करूँ छू मारा खास कार्यक्रम लोकमंच में। दर्शक मित्रों, लोकमंच में आज आपणे चर्चा करवानी छे कि आपणे आज वात करी रह्या छे कि भारत एक एवो देश छे कि जे संस्कृति माटे जाणीतो देश छे। ભારતની સંસ્કૃતિ તમામે તમામ દેશમાં વખણાય છે અને અત્યારે વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક ભારતની સંસ્કૃતિને ઠેસ પહોંચાડવામાં આવી રહી છે એવું લાગી રહ્યું છે થ્રુ ધ એડલ્ટ કોમેડીવાળી મૂવીના થ્રુ વાત કરવામાં આવી રહી છે। આજે હું વાત કરી રહી છું ક્યા કૂલ હૈ હમ 3 મૂવી આવી ગઈ છે અને આ પહેલાં ક્યાં સુપર કૂલ હૈ હમ ક્યાં કૂલ હૈ હમ મૂવી આવી ચૂકી છે અને એ મૂવીમાં પણ ક્યાંક એડલ્ટ કોમેડી જોવા મળી હતી। અને અકોર્ડિંગ ટુ ધીસ આપણે અત્યારે જે આ ત્રીજી મૂવી આવી છે ક્યાં કુલ હમ 3, એ મૂવીમાં પણ ક્યાંક એડલ્ટવાળી મૂવી જોવા મળી રહી છે। જો વાત કરવામાં આવે તો એડલ્ટ કોમેડી તો ઘણી બધી મૂવીઝમાં જોવા મળી, પણ આ મૂવીને ડિક્લેર કરવામાં આવી છે ઇન્ડિયાની ફર્સ્ટ પોર્ન કોમ મૂવી। પોર્ન કોમ મૂવી જો આપણે વાત કરીએ તો આ મૂવીઝ લોકો છુપાઈને જોતા હોય છે, ક્યાંક વાંધાજનક મૂવીઝ હોય છે ને અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે આવી મૂવી સેન્સર બોર્ડથી પાસ થઈને સર્ટિફિકેટ લઈને બિગ સ્ક્રીન પર રિલીઝ થઈ રહી છે। તો આવી મૂવી જ્યારે બિગ સ્ક્રીન પર રિલીઝ થાય છે ત્યારે આ મૂવીની કેવી અસર પડતી હોય છે અને આ મૂવી આવી મૂવીઝના અલગ અલગ વ્યૂઝ કેવા હોય છે, આજે એ જ લોકમંચમાં આપણે ચર્ચા કરવાની છે। અને ચર્ચા કરવા માટે આજે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સોશિયલ એક્ટિવિસ્ટ રુઝાનજી। રુઝાનજી, આપનું સ્વાગત છે। અને એ સાથે ચર્ચામાં જોડાયા છે ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ગુજરાતી અભિનેત્રી મમતા સોનીજી। મમતાજી, આપનું પણ સ્વાગત છે લોકમંચમાં। થેન્ક યુ। તો ફર્સ્ટ ઓફ ઓલ તો રુઝાનજી, આપને જ પૂછીશ કે જે રીતની આ મૂવી આવી છે ક્યાં કુલ હમ 3 એડલ્ટ કોમેડીવાળી મૂવી છે, લોકોના અલગ અલગ વ્યૂઝ છે, આપ સોશિયલ એક્ટિવિસ્ટ છો એક, તો આપને પૂછીશ કે આપની શું પ્રતિક્રિયા છે, આવી મૂવીની કેવી અસર પડતી હોય છે સમાજમાં? સૌથી પહેલા તો સોશિયલ એન્ટરપ્રિન્યોર છું, એક્ટિવિસ્ટ નથી, પોઈન્ટ નંબર 1। પોઈન્ટ નંબર 2, જે મેં ક્યાં કુલ હૈ હમ 3 ના પોસ્ટર્સ જોયા છે અને જે થોડા રિવ્યૂઝ જેવું તો છે ને, કારણ કે ગાડા ઘેલા જેવી મૂવી છે, કારણ કે થોડા કંઈ ટ્રેલરમાં દેખાડે છે કે ગાડા ઘેલા કાઢે ને યુ નો દેર ટ્રાઇંગ ટુ શો દેટ ધ એડલ્ટ થિંગ, પણ એવું કે એટલું એડલ્ટ નથી બીકોઝ ઇટ્સ એન એડલ્ટ કોમેડી અને દે આર પ્રોમોટિંગ ઇઝ નોટ એઝ અ પ્યોર પોર્નો, બટ દે આર પ્રોમોટિંગ ઇઝ અ પ્રોમ પોર્નો કોમ, એટલે કે પોર્નો ને સાથે મજા આવે, મસ્તી આવે, નવા ગાડા ગેલા થાય, ડબલ મિનિંગ ના વર્ડ ને થોડા એક્શન આ વખતે આ મૂવીમાં વધારે છે જે રીતે લોકોએ પોસ્ટરમાં બતાવ્યા છે। એટલે ઇફ આઈ કમ ટુ લુક એટ ઇટ, આઈ લુક એટ ઇટ ફ્રોમ બોથ ધ પોઈન્ટ ઓફ વ્યૂ, જસ્ટ બીકોઝ સી આપણે અગર ઇફ આઈ લુક એટ ઇટ કે ઇન્ડિયા ઇઝ અ સેક્યુલર કન્ટ્રી, ઇન્ડિયામાં ડાયવર્સિટી છે, ઇન્ડિયામાં આપણે સંસ્કૃતિની બહુ આપણી ઘમંડ છે, તો એક એ સંસ્કૃતિને અગર ઘમંડ છે તો આપણે એવી યાદ અપાવી દઉં કે આપણા ખજુરાવ છે જેની આપણને બહુ ઘમંડ છે ને એમાં ખુલ્લે આમ ટેમ્પલ્સ પર ને એમાં કાર્વિંગ્સ છે જે આપણને ઘણી બધી ચીજો શીખવાડી રહ્યા છે, એ ટેમ્પલ ને કારણે વિચ ટુ બી લુક્ડ એટ ઇટ ડિગ્નિટી, વિથ ડિગ્નિટી અને રિસ્પેક્ટફુલી છે, એટલે એવું પેલું છીછરા જેવું નથી। આ જે મૂવીની વાત કરીએ તો અગર આફ આઈ સે કે ઇફ 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 ઇન્ડિયા ઇઝ બીકમ અ મેચ્યોર સોસાયટી, તો આ મૂવી મેચ્યોર સોસાયટી માટે 100% ખરી। હા, આ મૂવીમાં એક બહુ મોટો ફરક છે એનામાં છે કે પેલું છીછરા જેવું દેખાડે છે બીકોઝ દે વોન્ટ ટુ મેક ઇટ ટુ લાફ્ટર, પણ અગર અગર આપણે ઓવરઓલ રીતે જોવા જઈએ, કારણ કે હવે આ મૂવી રિલીઝ થઈ ગઈ છે, સેન્સર બોર્ડે પાસ કરી લીધી છે, એટલે આઈ એમ શ્યોર કે અગર ઓવર લુક લેતે જોઈએ તો દે આર લુકિંગ ઇટ કે ઇન્ડિયા ઇઝ અ મેચ્યોર સોસાયટી અને આ મૂવી ઇન્ડિયામાં દેખાશે તો ઇટ વુડ નોટ બી હેમ્પરિંગ ધ ઇમેજ ઓફ ધ સેક્યુલરિઝમ ઓફ ઇન્ડિયા। રુઝાનજી, આના વિશે હું આપને બીજો સવાલ પૂછીશ, પણ પહેલા મમતાજી, કે આપ આ ઇન્ડસ્ટ્રી સાથે પણ જોડાયેલા છો, તો જ્યારે કોઈ વ્યક્તિ આ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલો છે ત્યારે એના શું મંતવ્ય હોય છે આવી મૂવી વિશે, જરૂરથી આપની પાસેથી જાણો? ફિલ્મ ઇન્ડસ્ટ્રી એટલે ગ્લેમર વર્લ્ડ કહેવાય છે, સાચી વાત છે, ગ્લેમર હોવું જોઈએ, પણ વલ્ગરિટી ઇઝ અ ડિફરન્ટ વર્લ્ડ, તો ગ્લેમર છે ઇટ્સ ઓકે, પણ વલ્ગરિટી કદાચ તો ના જ હોવી જોઈએ, પણ કદાચ અત્યારે આ લોકો ભૂલી ગયા છે। આજે ઘણી બધી ફેમિલીઝ એવી છે જે લોકો ગામડામાં જીવતા હોય છે કે ઇવન સિટીઝમાં પણ, તો એ લોકો પોતાના સંસ્કાર અને સંસ્કૃતિને બહુ ઇમ્પોર્ટન્સ આપે છે, અને જ્યારે ફિલ્મનો ખાલી ટ્રેલર આવે છે એમના છોકરા કે છોકરી સાથે બેઠા હોય તો એ લોકોને જોવામાં શરમ આવે છે, ફક્ત એને ચેનલ બદલી નાખે છે, તો આ ખરેખર એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સવાલ છે। રુઝાનજી, જે રીતે આપે કહ્યું કે ક્યાંક આવું ઇટ્સ ઓકે કે આ પોર્ન કોમ મૂવી છે, મસ્તી મજાક માટે આવી મૂવી બનાવવામાં આવતી હોય છે, મેચ્યોરિટીની આપે વાત કરી, પણ એવો ઘણા બધા એવી આપણે ઘટનાઓ જોઈ છે કે શું આપણે લાગે છે કે દરેક વ્યક્તિ આજે આપણે ત્યાં એટલું મેચ્યોર છે? કારણ કે જ્યારે એક પોઝિટિવ અસર પડતી હોય છે કોઈ મૂવી જોઈને, જ્યારે કોઈ સારું કાર્ય કરવામાં આવતું હોય છે, તો આવી મૂવીઝ જોઈને ઘણી બધી નેગેટિવ અસરો પણ પડી રહી છે સમાજમાં। તમે 100% સાચા છો, કોઈ ડાઉટ જ નથી કે દેર આર ઓલવેઝ ટુ સાઇડ્સ ઓફ અ કોઈન, જેને કે છરી સારા માટે બી યુઝ થાય અને ઓપરેશન માટે બી યુઝ થાય અને ખૂન કરવા માટે બી યુઝ થાય, એટલે દેર આર ટુ સાઇડ્સ ઓફ કોઈન, હાઉ અ પર્સન પરસીવ્સ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ। એક એક્ઝામ્પલ તમને સિમ્પલ આપવા માંગુ છું કે માની લો કે આ મૂવી રિલીઝ થઈને લોકો ફેમિલી જોડે તો કોઈ
જશે નહીં જોવા, પેલા સવારના સ્કૂલ કોલેજ વાળા જશે યા પેલા યારી દોસ્તી વાળા જશે, બરોબર? ફેમિલી નથી જોવાનો. પણ એક પોઈન્ટ એ છે કે અગર ફેમિલી જોડેનું ટ્રેલર આવે છે તો હાઉ ડુ યુ રિએક્ટ ટુ ઇટ? સિમ્પલ, અગર હું અગર મેચ્યોર સોસાયટીની વાત કરું તો અત્યારે અગર આજની તારીખમાં આપણે એ વાત કરી રહ્યા છીએ કે ભાઈ સ્ટુડન્ટ્સને સ્કૂલ લેવલ પર આપણે સેક્સ એડ્યુકેશન આપવું છે, તો આઈ થિંક ધીસ ઇઝ અ વન ઓફ ધ વેઝ કે જ્યારે તમે ફેમિલી જોડે જોઈને બેસો છો આવી મૂવી, તો ફેમિલીમાં તમારે એઝ અ પેરન્ટ યુ કેન લુક એટ ઇન ધ પોઝિટિવ લિમે એન્ડ મેક ધ ચિલ્ડ્રન એક્સપ્લેન. એટલે એક રીતે અગર જોવા જાઉં તો આ તો સારું છે કે આવું આવી રીતે વલ્ગેરિટી ઇઝ અ ઇમ્પોર્ટન્ટ થિંગ. આમાં જે વલ્ગેરિટી છે આઈ ઓલ્સો સ્ટ્રોંગલી કન્ડેમ દેટ વલ્ગેરિટી, પણ અધર દેન વલ્ગેરિટી ઇટ કેન બી સીન ઇન ધેટ વે, ઇટ કેન બી સીન ઇન ધેટ વે કે હાઉ કેન યુ ટેલ યોર ચિલ્ડ્રન અબાઉટ ધ સેક્સ એડ્યુકેશન વિચ ઇઝ ઇમ્પોર્ટન્ટ, અને એ કઈ રીતે તમે એને સમજાવી શકો છો એ એક પેરેન્ટિંગનો વિષય છે, એટલે પેરેન્ટનો ઇસ્યુ છે. બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જે નોર્મલી આપણે કહીએ છીએ કે આવી રીતે જેને ફોરેનમાં એડલ્ટ મૂવીઝ છે, આ એડલ્ટ નથી, આ પોર્ન કોમ છે. એટલે એ લોકોએ જે પેલું પેલું છિછોરાપણ થોડું ઘણું દેખાડ્યું છે અને એક રીતે મસ્તી બી કરી છે. અને એક રીતે બીજું તમે અગર બીજા એંગલથી, હજી મેં એનું પિક્ચર તો ઓબ્વિયસલી વાર છે જોવાની, પણ અગર ઇફ આઈ લુક એટ ઇટ ફ્રોમ ધ ટ્રેલર પોઈન્ટ ઓફ વ્યૂ, તો એ લોકો એક ચીજ એમાં પછી પાછળથી, લેટ મી ટેલ યુ કે ઘણા મૂવીઝમાં બી તમે જોયું છે કે પાછળથી એ લોકો બતાવે છે કે આ ચીજ જે આ થાય છે, આવું આવું બધું જે સેક્સ સેક્સ વાળું થાય છે એ ખોટું છે અને લોકોએ ના કરવું જોઈએ. એટલે એ બી મેસેજ પાછળ એ લોકો મૂકે છે, ભલે લોકો એને ડાયજેસ્ટ કરે કે ના કરે, એક્સેપ્ટ કરે કે ના કરે, એક અલગ સ્ટોરી છે. અને ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તમને કહી દઉં કે અત્યારે આપણે બધા મોટી મોટી વાતો કરીએ છીએ, પણ ચીકણી ચમેલી આપણા પેલી હિરોઈનો છે, ફેમસ હિરોઈનો જે કરીના કે જે બધી મને ખબર નથી, જે આવી બધા મોટા મોટા આઈટમ સોંગો ગાય છે અને ધેન તે ફીલ પ્રાઉડ અબાઉટ ઇટ, તો એ તો આપણે ફેમિલી વાળા બેસીને જોઈએ છે, ત્યારે તમે બધું ભૂલી જાઓ છો? સો ધીસ ઇઝ માય પોઈન્ટ અબાઉટ ઇટ. રુઝાનજી, પણ આ વિશે જે રીતે આપે કહ્યું કે પેરેન્ટિંગ નું પણ એક વિષય હોય છે, પણ આવી મૂવીઝ તો પેરેન્ટ સાથે એ લોકો જોવાના જ નથી. ને ચાઇલ્ડ મેન્ટાલિટીની જો વાત કરવામાં આવે તો અત્યારની જે મેન્ટાલિટીની વાત કરવામાં આવે તો રોંગ જે વાત હોય છે એટલી જલ્દી લોકો લેતા હોય છે દિમાગમાં. અને પોઝિટિવ વાત તો ઠીક છે લેવામાં આવે તો એ વાત તો સારી જ છે, પણ પોઝિટિવ વસ્તુ દૂરની વાત, પણ નેગેટિવ વાતો જલ્દી લોકોના દિમાગમાં ઉતરી રહી છે, છતાં પણ આવી મૂવીઝ રિલીઝ થઈ રહી છે. યુઆર રાઈટ, તમે 100% સાચા છો કે પેરેન્ટ્સ જોડે તો કોઈ જોવા બેસવાનું છે નહીં. પણ આ તો મેં ક્યારે કહ્યું, જયારે પેલું ટ્રેલર આવે ત્યારની મેં વાત કરી કે ટ્રેલર આવે તો તમે ચેનલ ના બદલો, પણ તમારા બાળકને અન્ડરસ્ટેન્ડ કરાવો કે શું છે શું નહીં, ટેલ ઇટ ધેમ ઇન અ વેરી લાઇટ એન્ડ અ પોઝિટિવ મેનર. હવે તમે જયારે કહો છો કે યસ, લોકો બાળકો સ્પેશિયલી એ લોકોની જે બુદ્ધિ હોય છે, એટલે અત્યારે આપણો જે જોયલાન એક્ટ છે એ આપણે કેમ જોયલાન એક્ટને 18 થી 16 પર કર્યું ને, કેમ આખો એક્ટ અત્યારે આખો એક્ટ નહીં ચેન્જ થયો, પર્ટિક્યુલર કલમ ચેન્જ થઈ કે ભાઈ ઇફ 16 વર્ષની ઉપર હોય તો દે કેન બી ટ્રાઇડ એઝ અ ક્રિમિનલ પ્રોસિડિંગ એન્ડ નોટ એઝ અ જોયલાન. એટલે હું એમ કહેવા માંગુ છું કે હવે વર્લ્ડ ઓવરમાં ચેન્જીસ આવી રહ્યા છે. વર્લ્ડ ઓવરમાં જે 18 વર્ષથી બાય ડિફોલ્ટ 16 વર્ષ, બીકોઝ આપણી મેચ્યોરિટી કહેવાય, પ્યુબર્ટી કહેવાય, એ બહેનોની અને ભાઈઓની ફાસ્ટ થઈ ગઈ છે. જે પહેલા 11-12 વર્ષે આવતી હતી, હવે 8મા અને 9મા વર્ષે ચાલુ થઈ ગઈ છે, બીકોઝ ઓફ એન્વાયરમેન્ટ લો કે સોશિયલ રીઝન્સ લો કે લોટ ઓફ અધર રીઝન્સ લો. એટલે આપણે વી શુડ ગો વિથ ધ ટાઈમ્સ. હવે જ્યારે આપણે આ બધી વાત કરીએ છીએ ત્યારે તમારો જે પોઈન્ટ છે કે ભાઈ બાળકો આ બધું ખોટું શીખે, એક્સેપ્ટેડ છે, પણ જ્યારે એ લોકોને ડાયરેક્શન આપવામાં આવે, તમે અગર છીછીછી કરશો યા છીછીછી કરશો તો પેલાને માઇન્ડમાં ઘણી વાર શું થાય, બાળકોનું શું, તમે બી કર્યું છે ને મેં બી કર્યું છે, આપણે નાના હતા કે પપ્પા કે આ રસ્તે જાઓ તો આપણે આ જ રસ્તે ઉધા જ રસ્તે જઈએ, આપણી મેન્ટાલિટી છે. એટલે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે પેરેન્ટ્સોએ બાળકોના છીછીછી ગંદુ એ રીતે નહીં, પણ સાયન્ટિફિકલી લોજિકલી, કારણ કે આજનું છોકરું ઇન આપણાને લેટ અસ એક્સેપ્ટ સાયન્ટિફિક વાત છે કે તમારા ને મારા કરતાં આજનું છોકરું બીકોઝ ઓફ ધ જેનેટિક્સ આપણા કરતાં ઇન્ટેલિજન્ટ છે. એટલે તમે એને છીછીછી કરશો તો એને નથી સાંભળવાનું, પણ તમે એને લોજિકલી સમજાવશો કે અત્યારે આપણે આ એજ નથી, આના પછી થાય, આ મોટા છે, આ છે તે છે, જ્યારે લોજિકલી સમજાવશો તો એ 100% સમજશે. અને એ સમજશે તો સમજશે, આઈ એમ શ્યોર કે અગર એનામાં એટલું, કારણ કે આઈ નો કે ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ નું બહુ માને. હવે જયારે ફ્રેન્ડ્સ માને છે તો એક બાળકને વ્યવસ્થિત સમજાવ્યું હોય તો એના ફ્રેન્ડને સમજાવી શકે છે, એટલે એક પોઝિટિવ ઇફેક્ટ થઈ શકે છે. મમતાજી, આપ શું કહેશો કે રુઝાનબેનની વાત સાથે આપ સહમત છો કે જે રીતની પેરેન્ટિંગની વાત ચાલવામાં આવી છે કે આ રીતે મેચ્યોરિટીની સાથે જો આવી મૂવીઝને એક્સેપ્ટ કરવામાં આવે અને સમજવામાં આવે તો આવા પ્રોબ્લેમ્સ અટકી શકે છે? રુઝાનજી જે વાત કરે છે ખરેખર એમ એક પોઝિટિવ વેમાં વાત કરે છે કે આપણને જ્યારે પેરેન્ટ્સ હોય એ લોકો એમના છોકરાઓને સમજાવે કે આ શું વસ્તુ છે. સેક્સ એટલે છીછી કરવાની વાત નહીં, એ આપણા એજ્યુકેશન માટે, આપણા પર્સનલ નોલેજ માટે જરૂરી છે, પણ દરેક વસ્તુની એક રીત હોય છે. આજે હું કોઈ છોકરાને મારીને કહીશ કે ભાઈ આ તમે ગલત કરો છો તો પેલો મારાથી ગુસ્સે થશે અને નેક્સ્ટ ટાઈમ જરૂર કરશે અને ચોરી છુપાઈને કરશે, પણ જ્યારે હું એને પ્યારથી શીખવીશ ત્યારે એ જરૂર સમજશે. તો વાત એ જ છે કે આજે, અને એક વસ્તુ કે એક્સેસ ઓફ એનીથિંગ ઇઝ પોઈઝન, હદથી વધારે કોઈ પણ વસ્તુ હોય એ ઝેર સમાન છે. હદથી વધારે પ્રેમ પણ લોકોને બગાડે છે, તો પ્રેમથી સારી વસ્તુ તો આ દુનિયામાં કંઈ નહીં. તો જ્યારે હદથી વધારે પ્રેમ
ફેમ પણ લોકોને બગાડી શકે છે તો આ તો હદથી વધારે વલ્ગરિટી થઈ રહી છે અને હું એક વાત કહેવા માંગુ છું કે જ્યારે હું અમારું એક ગ્રોઈંગ પીરિયડ હતું જ્યારે હું એડલ્ટ બની અને ત્યારે મારી મનમાં બહુ ઈચ્છા થતી હતી કે મારા મમ્મી પાપા અમને બહુ કંટ્રોલમાં રાખતા હતા ક્યાંય બહાર જવા ના દે કોઈ છોકરાઓ સાથે ફ્રેન્ડશિપ ના કરવા દે પણ આજની તારીખમાં મને ખરેખર ગર્વ થાય છે કે એ વખતે એ લોકોએ અમને સ્ટોપ કર્યા છે ભલે આજના ટાઈમમાં લોકો એમને નેરો માઇન્ડેડ કહે છે પણ એ વખતે એ લોકોએ જે અમારા પર સ્ટ્રિક્ટ નેચર દેખાડ્યું છે તો એના લીધે આજે અમે લોકો એક સહી ટ્રેક ઉપર ચાલી રહ્યા છે તો ભલે ચલો આવી રીતે એડલ્ટ મૂવીઝ આવતી હોય એમાં કોઈ કદાચ ઘણા બધા લોકોના બધાના બે પોઈન્ટ હોય છે કે આ સારું પણ છે ખરાબ પણ છે પણ હું આટલું જ કહેવા માંગુ છું કે ભાઈ તમે આજે કંઈ પણ સોસાયટીને મેસેજ આપી રહ્યા છો આપણે કહીએ છીએ કે ભાઈ પિક્ચર સમાજ કા આઈના હોતા હૈ તો કદાચ આપણો સમાજ આવો નથી આજે તમે આ વસ્તુ વલ્ગરિટી પિક્ચરમાં દેખાડી રહ્યા છો તો રાહ ચાલતા છોકરાઓ એ આવું જ હું એકલી છોકરી રહું છું જરૂરી નહીં કે હંમેશા હું પિક્ચર જોવા જાઉં ત્યારે મારા કોઈ પપ્પા કે મારો કોઈ બોયફ્રેન્ડ કે કોઈ પણ છોકરો મારી સાથે હોય હું ઘણી વખત મારી ફ્રેન્ડ્સ છોકરીઓ સાથે ફિલ્મ જોવા જઉં છું પણ અમે લોકો આવી ફિલ્મ ક્યારેય હું અમે છોકરીઓ જોવા નથી જતા કારણ કે એક બે મૂવીઝ એવી છે અમે છોકરીઓ છોકરીઓ જઈએ છીએ તો ત્યાં છોકરાઓના કમેન્ટ્સ પાસ થતા હોય કે જો પેલીના કેટલું ઇન્ટરેસ્ટ છે આમ છે તેમ છે આવી રીતે પણ જયારે જેન્ટ્સ જોડે હોય ત્યારે આવી કોઈ કમેન્ટ પાસ ના કરે તો આવો શું કામ થાય છે જી વાત રુઝાનજી હું એ જ વાતમાં આપને કહેવા માંગીશ કે જે રીતે આપણે પહેલા કહ્યું કે આવી મૂવીઝ આવે છે તો ત્યારે સમજવું જોઈએ અને ક્યાંક પેરેન્ટ્સને સમજાવવું જોઈએ પણ જે રીતની સમજણ આપની આપ વાત કરી રહ્યા છો આ બધી જ મૂવીઝ બ્લોકબસ્ટર એટલે બિગ સ્ક્રીન પર રિલીઝ કરવાની શું જરૂર છે આ મૂવીઝ માટે પોર્ન મૂવીઝના જે વિડીયોઝ હોય છે જે રીતે છુપાઈને જ લોકો જોતા હોય છે આવી જ મૂવીઝ બિગ સ્ક્રીન પર રિલીઝ કરવાનું શું મીનિંગ છે સૌથી પહેલા તો પ્યોર પોર્નો નથી પ્યોર પોર્નો તો જુદી જ આવે આ પોર્ન કોમેડી છે એટલે એ લોકો એવું બતાવવાની કોશિશ કરી છે કે થોડું વલ્ગર સીન્સ બતાવીને વલ્ગેરિટી બતાવીને એક મજાક કરી અને શું હવે એન્ટરટેનમેન્ટ માટે આ જ રહી ગયું છે હવે એમાં વી કેનોટ સે એનીથિંગ હુ એન્ડ યુ એન્ડ મી આર ધેર જ્યારે આપણે પહેલા મેં કોણ ચીકણી ચમેલી નવા સોંગ્સો વાગતા હતા ત્યારે તમારા અને મારા જેવા જોવા ગયા છે આપણા પેરેન્ટ્સો બી જોવા ગયા છે અને બાળકોને લઈને એ તો એ જોડે જોડે બાળકો જોડે ટેલેન્ટ ઇવનિંગ માં ચીકણી ચમેલી ના નાચો નચાડે છે આમાં આપણે બૂમ નથી પાડતા આ તો સારું છે આ તો ખુલ્લેઆમ કીધું છે કે ભાઈ અમે તો પોર્ન કોમેડી છે એ લોકોએ કોઈ શરમ નથી રાખી ના તો લોકો શું પોતાના ઘરે લેટ અસ એક્સેપ્ટ ધેર પેરેન્ટ્સ લો આજની તારીખમાં બાળકો લો એ જે બી હોય ઘરે છુપાઈ છુપાઈને પોતાના મોબાઈલ પર આડાઆવલા કામો જુએ છે ને આડા છુપાઈ છુપાઈ મોબાઈલ પર શું અત્યારે તો વિધાનસભાને એમાં બધે જોવાય છે આજે બી પેપરમાં આવ્યું છે એટલે આપણે એ બધામાં અત્યારે ના પડીએ અત્યારે આપણે એ રીતે પડીએ કે અગર આ રીતે આવું થાય છે તો આપણે એને હશોશ કરી છીછી કરીએ એના કરતાં આપણે બેટર છે કે આપણે એને એ રીતે મૂકીએ પોઝિટિવલી મૂકીએ કે ભાઈ આમાંથી આપણને શું લર્નિંગ મળ્યું શું ટીચિંગ મળ્યું અને છોકરાઓને હું અગેન રિપીટ કરું છું કે જે આપણા બાળકો છે એ લોકોને અગર અત્યારથી આપણે સમજ આપશું કારણ કે વેરી નેચરલ જે બેને કહ્યું સાચું કહ્યું કે ભાઈ મારા એજમાં મારા પપ્પા સ્ટ્રિક્ટ હતા મારા બી પપ્પા સ્ટ્રિક્ટ હતા અમને ધમકાવીને રાખતા હતા અને અમે નહોતા જતા અને આજે અમે થેન્કફુલ છીએ કે થેન્ક્સ ટુ ધેમ આજે અમે અહીંયા પહોંચ્યા છીએ પણ જનરેશન ચેન્જ થઈ ગયું છે આજની તારીખમાં અગર તમે છોકરાને ધમકાવશો તો તમે જ્યાં સાંભળ્યું છે ને એ આડાઅવળા બધા કામો કરે છે ને ભગવાન જાણે શું શું કરે છે એના કરતા હવે કારણ કે ધમકાવાનો જમાનો ગયો છે હવે જમાનો આવે છે સમજાવવાનો કારણ કે આજની તારીખના છોકરાઓને બુદ્ધિ વધારે છે જે મેં પહેલા બી કહ્યું હતું અને અગર એ લોકોને લોજિકલી સમજાવવામાં આવશે કારણ કે ધીસ ઇઝ અ પ્રોસેસ લેટ્સ સે અગર આપણે સેક્સ એડ્યુકેશનની વાત કરીએ છીએ તો એક પ્રોસેસ છે અને એ પ્રોસેસમાંથી બધાને પસાર થવાનું હોય છે હવે એ પ્રોસેસમાંથી એ કેવી રીતે હેલ્ધીલી પસાર થાય પોઝિટિવલી પસાર થાય સમાજને ફાયદો થાય એ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે જોવાનું છે આવું છુપાવો છુપાવો હતી આપણે આટલી મોટી ડિબેટ કરી વચ્ચે પેલું એક કોન્ડોમની એડ હતી એના પર લાંબી લાંબી ડિબેટ ચાલી હતી કશું ના તો પેલા કંપનીને ફાયદો થઈ ગયો એવું તો ગ્રાઉન્ડની ડિબેટ કરશું અગર તમને મને જોઈએ છે તો જે ચાર છોકરાઓ છે આઈ એમ શ્યોર પેરેન્ટ સમજીને પેરેન્ટિંગનું કામ કરશે આઈ એમ વેરી પોઝિટિવ અબાઉટ ધેટ પણ ચાર છોકરાઓ બી પાછા છુપાઈ છુપાઈને જોવા જશે આપણે જોઈએ એટલે કમિંગ બેક ટુ લેટ અસ પુટ ઇટ ઇન સચ અ વે કે એવું ક્લિયરલી દેખાય કે ભાઈ આ એક મૂવી છે ઇટ હેઝ ટુ બી સીન ફ્રોમ ધ મૂવી પોઈન્ટ ઓફ વ્યૂ એન્ડ વોટ ઇઝ ધ લર્નિંગ ધેટ ગો બિહાઇન્ડ ઇટ પણ રુઝાનજી જો બધાની મેન્ટેલિટી એટલી પોઝિટિવ હોત તો આપણે આ ચર્ચા કરવાનો કોઈ વિષય જ ના બન્યો હોત બીકોઝ ઓફ ધ મેન્ટેલિટી કારણ કે મેન્ટેલિટી બધાની અલગ અલગ છે એટલે મેં તો ટ્રાય કરી છે કે આપણે ડિસ્કસ કરશું એટલે ચાર લોકો આપણને સમજી રહ્યા છે એટલું એ લોકોના આપણા થોટ્સ આવી રહ્યા છે કે જેમ કે પેરેન્ટ્સ સમજે છે તો પેરેન્ટ્સ નો થોટ આવે છે બાળક સમજે તો એ બી સમજે છે કે ઓકે હું લેટ મી બી મેચ્યોર કારણ કે એટલું યાદ રાખજો કે હંમેશા બધા બાળકોને પોતાની એજ કરતા મોટું બનવું હોય એક પછી અમારા જે મોટાને નાનું દેખાવું હોય એ અલગ સ્ટોરી છે પણ બધાને એટલે જ્યારે આપણે બાળકને ઓન મેચ્યોરિટી લેવલ સમજાવીશું એ 100% સમજશે અને અગર અત્યારે આપણે જે વાત કરી રહ્યા છીએ તો આ મેચ્યોરિટી લેવલ એવી સમજશે કે ઓકે ધીસ ઇઝ ધ મૂવી ઇટ હેઝ ટુ બી ટેકન ફ્રોમ ધેટ વ્યૂ અને ઇટ કેનોટ બી આનાથી આપણે શીખવાનું છે પણ એનો મિસયુઝ નથી કરવાનો ધીસ ઇઝ વોટ ધ મેસેજ શુડ બી
મમતાજી, આના પરથી એક બીજો સવાલ પણ ઉભો થાય છે કે જે ઇન્ડસ્ટ્રી છે એની ઇમેજ પણ ક્યાંક ખરાબ થાય છે. જ્યારે કોઈ એક બાળક હોય છે, બાળકના મનમાં ક્યાંક એવો સપનો પણ જાગતો હોય છે કે હું આ ઇન્ડસ્ટ્રીમાં જઉં, ત્યારે જો આવી બધી મૂવીઝ આવતી હોય છે, જ્યારે એવી ઇમેજ ખરાબ હોય ત્યારે એક આવું નથી લાગતું કે આવી મૂવીઝથી ઇન્ડસ્ટ્રીની ઇમેજ પણ ખરાબ થાય છે? આપ આજે આ ઇન્ડસ્ટ્રીમાં પણ છો, તો ક્યાંક ઉઠીને પેરેન્ટ્સના દિમાગમાં આવી મૂવીઝથી ઇન્ડસ્ટ્રીની ઇમેજ પણ ખરાબ થઈ રહી છે કે નહીં? શ્યોર થઈ રહી છે. હું તમને વાત કરું કે હું નાનપણથી બોલિવૂડ મૂવીઝ જોતી આવી છું. હું નોન ગુજરાતી છું, પણ જ્યારે મને ગુજરાતી ફિલ્ડમાં બ્રેક મળી ત્યારે મારી પાસે મેં ખાલી એક બે ગુજરાતી પ્રોજેક્ટ કર્યા હતા. એના પછી મને એક ઓફર આવી હિન્દી ફિલ્મની. પણ હું બચપનથી શું જોઈને મોટી થઈ છું? બોલિવૂડ મૂવીઝ. તો મારી મેન્ટેલિટી પણ એવી જ હતી કે એક્સપોઝ કરવું ઇઝ અ નીડ ફોર ગુજરાત, ફોર ફિલ્મ ઇન્ડસ્ટ્રી. તો એ હિન્દી ફિલ્મમાં થોડાક એક્સપોઝ સીન હતા જે મેં કર્યા. અને અમારા રુઝાનજી ઘડી ઘડી વાત કરે છે કે ભાઈ નાના છોકરાઓ છુપાઈને જોતા હોય છે. તો મિત્રો, જે ચોરી છુપાઈને જે કામ થતું હોય એ જરૂર શરમજનક અને નોન એક્સેપ્ટેબલ વસ્તુ હોય છે. એટલે જ લોકો ચોરી છુપાઈને કરતા હોય છે. તો પહેલી વસ્તુ અહીંયા જ એ ગલત પડે છે. બીજી વસ્તુ, હું બચપનથી બોલિવૂડ મૂવીઝ જોઈને મોટી થઈ હતી, તો મારી મેન્ટેલિટી એવી જ હતી કે એક્સપોઝ કરવું જરૂરી છે. અને જ્યારે હું ઇન્ડસ્ટ્રીમાં નવી હતી ત્યારે મને ઓફર આવી એક હિન્દી ફિલ્મની, તો મેં કાંઈ વિચાર્યા વગર એ લોકોએ મને કીધું કે ભાઈ એક લિપકિસ હશે અને થોડુંક તમારે ગ્લેમરસ કોસ્ટ્યુમ પહેરવા પડશે. મેં મમ્મી પપ્પાને નહીં પૂછ્યું, કારણ કે ઇનકેસ હું મમ્મી પપ્પાને પૂછવા જાત તો એ લોકો મને 100% ના કરવા દેત. આજની તારીખમાં પણ મારા મમ્મી પપ્પાએ એ ફિલ્મ નથી જોઈ, પણ મેં એ હિન્દી ફિલ્મમાં એક્સપોઝ કર્યું છે. હવે આજની તારીખની હું તમને વાત કરું, ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં હું રાધા નામથી ફેમસ છું. હવે રાધાની કોઈ એવી ઇમેજ જોશે? આજે શું હું રાધાના નામથી ચણિયા ચોલી પહેરીને, પૂરા કપડાં પહેરીને ફેમસ નથી બની? શું કપિલ શર્મા એન્ટરટેનમેન્ટ કોમેડી કરીને ફેમસ નથી બન્યો? તો એવું નહીં, ટેલેન્ટનું એક પોતાની એક સ્ટેજ હોય છે. ટેલેન્ટ હંમેશા કંઈક ને કંઈક નામ કમાવે છે, દામ કમાવે છે. પણ હા, સાથે સાથે વાત આવી થઈ રહી છે કે ભાઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ખરેખર ઇમેજ ખૂબ જ ખરાબ થાય છે આવી પિક્ચરોથી. પણ બધું થશે, આ દુનિયામાં બધું થવાનું છે. કોઈને રડવાનું ગમે છે, કોઈને હસવાનું ગમે છે, તો કોઈને આવા એક્સપોઝ અને આવી વલ્ગરિટી ગમે છે. તો જે પિક્ચર જે મેકર્સ લોકો બનાવી રહ્યા છે એ ઓડિયન્સને ધ્યાનમાં રાખીને પિક્ચર બનાવતા હોય છે. લોકોને પૈસા મળે છે એટલે કરે છે. લેટ અસ એક્સેપ્ટ ધેટ. અગર કરીને કરીના કે જેને ભી ચીકણી ચમેલી કર્યું ને આ કર્યું, કઈ જવાની શીલા કે જવાની, તો ઇટ વોઝ અ મની કે ટેલેન્ટ. મારી સામે ના કરો તમે, અમને ખબર છે ઇન્ડસ્ટ્રીમાં ક્યાં ડાન્સ થાય છે, ડાન્સમાં ક્યાં પછી પાછળ આડા શું ટેલેન્ટ ના નામે શું બીજા કામો થાય છે તમને ને મને બધાને ખબર છે. લેટ અસ એક્સેપ્ટ વન થિંગ, કોયલે કી દલાલી મેં હાથ તો કાલે હોને વાલે હે. અગર તમે વિચાર્યું કે ભાઈ મારે આ ઇન્ડસ્ટ્રી લેવી છે, તો અને પછી તમે કહો કે ઉષાજી સાવિત્રીનો ચોલો પહેરું, તો દેટ ઇઝ ફાઇન, દેટ ઇઝ યોર ફ્યુચર, યોર કેરિયર. પણ 99%, લેટ અસ બી વેરી ક્લિયર, 99% યુ કેનોટ કમ. હા, વોટ એવર જેનર ઓફ ફિલ્મ યુ ચૂઝ, એવી વાત ઇમ્પોર્ટન્ટ છે કે ઇફ યુ આર યુ વોન્ટિંગ અ જેનર ઓફ ગ્લેમરસ ઇન્ડસ્ટ્રી, બોલિવૂડ ઇન્ડસ્ટ્રી, તો પેલી કયું પેલું આનું પિક્ચર હતું, પેલું એક ભૂલી ગયું નામ, જેમાં બધા શું કે આઈ ફોગોટ દેટ, સો લેટ મી નોટ ટોક ઓફ દેટ ટોપિક, વન્સ આઈ રિમેમ્બર આઈલ ગેટ બેક ટુ દેટ અગેન. સો ધ ફેક્ટ ઓફ ધ મેટર ઇઝ દેટ કે અગર તમે ગ્લેમર ઇન્ડસ્ટ્રીની વાત કરો, ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વાત કરો, તો ટેલેન્ટ એક બાજુ રહે છે, એક્સપોઝિંગ એક બાજુ રહે છે. ને એટલા માટે થાય છે, બે રીઝન માટે, સામેવાળાને ફેમસ બનવું હોય છે ને બીજો એના પૈસા મળે છે. શું કહેવું છે મમતાજી? જે રીતે ઇન્ડસ્ટ્રીના કલાકારની વાત કરી રહ્યા છે રુઝાનજી, તો એ વાત પણ એમની સાચી છે કે જ્યારે પણ કોઈ પણ મૂવીમાં આટલી એડલ્ટનેસ દેખાવામાં આવે છે, કોઈ પણ મૂવી જ્યારે બનતી હોય છે, ત્યારે પોતે જે એક્ટર હોય છે, એ એક્ટ્રેસ હોય છે, એ પોતે કેટલી જવાબદાર હોય છે, એને પોતે શું ધ્યાન રાખીને મૂવી સાઇન કરવી જોઈએ કે આગળ શું ધ્યાન રાખવું જોઈએ? એ લોકો પોતે તો જવાબદાર હોય છે, પણ ઘણી વખત ઘણા બધા લિમિટેશન સામે હોય છે. આજે માની લો કોઈ ન્યૂ કમર છે, એને ઇન્ડસ્ટ્રીમાં કામ કરવું છે, તો એમને બહુ સાચી વાત કરી કે ભાઈ પૈસા માટે અને નામ માટે. પણ આ બધા કરે છે પૈસા માટે, ક્યાંયથી પણ પૈસા મળતો હોય તો એ લોકો કામ કરે. પણ હા, ઇન્ડિવિજ્યુઅલ એક ડિસિઝન હોવો જોઈએ. શું મને ઓફર્સ નહીં આવી હોય? પણ એ મારી ઇન્ડિવિજ્યુઅલ વિચાર છે. અને એટલે જ હું આજે અહીંયા બેસીને કે આવી રીતે સોશિયલમાં એક સોસાયટીને મેસેજ આપવા માંગુ છું કે ભાઈ ફક્ત વલ્ગરિટીથી આગળ કામ નથી કરાતું. તો મમતાજી, જરૂરથી આપને કહેવા માંગીશ કે આ જ મૂવીની જો વાત કરવામાં આવે, તો તુષાર કપૂર એવો સ્ટેટમેન્ટ પાસ કર્યો છે કે મને પોર્ન સ્ટારનો ટેગથી કોઈ જ પ્રોબ્લેમ નથી. હવે જ્યારે એક્ટર અને એક્ટ્રેસ ઇમેજ તુષાર કપૂર નું કેરિયર શું બેન,
એનું આ દાવા દાડાવાળા કામમાં ચાલે ના તમને કોણ કોઈ બીજા સિરિયસ એક્ટર તરીકે સારો રોલ એને કોણ આપે છે માર્કેટમાં લેટ અસ એક્સેપ્ટ ધેટ નો એટલે અગર એ કહે છે તો એને એને એના ખુશનસીબ છે કે એને આવી રોલ મળે છે નહીં તો આ રોલ ના મળે એટલે હવે એક એક પોર્ન કારણ કે એને તેની નૈયા ચલાવી છે જે પૈસા મળે નવરા ઘરે સુવા કરતા જે નાના મોટા પૈસા મળે જે ચાર લોકો જોઈને જે ફિલ્મ કરે તો થોડું ફ્રી ઓફ કોસ્ટ બધું મળે ને બધું એને બી મજા આવે એટલે એમાં ઇન્ટરેસ્ટ એટલે તુષાર કપૂર ને એક્ટર ગણાય નહીં બેન અને યુ કેન અન્ડરસ્ટેન્ડ ધેટ અગર ઇફ આઈ લુક એટ ઇટ ફ્રોમ ધેટ પોઈન્ટ ઓફ વ્યૂ અગેન લેટ મી ટેલ યુ વન થિંગ કે અગર તમે લોકો આજે રોમ કોમ અરે પોર્નો કોમ જે બનાવી છે લોકો પોતાના ઘરે છુપે છુપે જોશે નાના નહીં મોટા લોકો બી છુપે છુપે જોશે હસબન્ડ છે ને બહેરાન છુપાવીને જોશે ચાલો ને એક્સેપ્ટ કરીએ ને બાળકોની તો વાત હજી તો હસબન્ડ બહેરાન છુપાવીને જોશે યા બહેરું હસબન્ડ ને છુપાવીને જોશે એટલે અગર આપણે આ બધું ડિસ્કસ કરીએ તો અને એ રીતે લઈએ આ આવી ફિલ્મો ઇટ્સ લેટ અસ ટેક ઇટ વેરી લાઇટલી બટ ઓલસો સી ટુ ઇટ વી પુટ અ મેસેજ અક્રોસ કે ધીસ ઇઝ અ ફિલ્મ ફિલ્મમાં અલગ થતું હોય રિયલ લાઈફમાં અલગ થતું હોય સો લેટ અસ નોટ ટેક ઇટ સીરિયસ રુઝાનજી આમાં એક બીજી વાત પણ એડ કરવા માંગીશ કે સેન્સર બોર્ડનું કામ છે જે રીતે આ મૂવીની વાત કરીએ તો 34 કટ્સ કરાયા છે ડાયલોગ્સ રિમૂવ કરવાની જરૂર પડી છે ઘણા બધા સીન્સ રિમૂવ કરવાની જરૂર પડે છે છતાં પણ પછી આને પોર્નકોમ મૂવી રીતે રિલીઝ કરવામાં આવી છે અને હવે એક વિવાદ ઉભો થયો છે સી એમાં યુ કેનોટ સ્ટોપ પોતાની ગાઈડલાઇન્સ હોય બધાની બરોબર છે હવે ગાઈડલાઇન પ્રમાણે એ લોકો 34 કટને આપ તેમ બધું જે બી સીનો કાપવાના હતા કાપી લીધા પણ એ ગાઈડલાઇન સિવાય લોકો આગળ કામ ના કરી શકે અને સેકન્ડલી અગર અગેન આઈ એમ રિપીટિંગ કે વી આર અ મેચ્યોર્ડ એટલે એનીવેર ઇન ધ વર્લ્ડ હવે એક મેચ્યોર્ડ સોસાયટી આવી છે અગેન રિપીટ કરું છું કે 16 વર્ષને આપણે મેચ્યોર ગણીએ છીએ રહ્યા છે એટલે અમારા સેન્સર એનું પરફેક્ટ કામ કર્યું છે હવે વ્યુઅર્સ હોય એમનું કામ કરવાનું છે જે ઇમ્પોર્ટન્ટ છે અને અધરવાઇઝ વાય વી આર ટેકિંગ ઇટ સો હેવીલી એન્જોય કરો ના જોવે તો ના જો જેને જોઈ જો કારણ કે કોઈ આટલું બી કઈ મૂવી જોઈને મંડી નથી પડવાનું એ બી કહી દઉં તમને ચાલુ નથી થઈ જવાનું ઇટ ડિપેન્ડ સામે વાળો કઈ રીતે જોયે છે એટલે આપણે અગર એઝ અ પેરેન્ટ અગર પેરેન્ટે ધ્યાન રાખવું જોઈએ તો આજે બધા પેરેન્ટ્સ રિક્વેસ્ટ છે કે તમે આને પોઝિટિવલી લઈને તમારા મગજ તૈયાર કારણ કે છોકરું જોવાનું છે તમને કહી દઉં આજકાલ તો છોકરાઓ પેલી પેનડ્રાઈવ સ્કૂલમાં લઈને ફરક છે તમને ના ખબર તો કહી દઉં ખબર જ હશે સમયનો આપણી પાસે થોડોક અભાવ છે એટલા માટે આ લોકમંચ કાર્યક્રમનો અહીંયા જ સમાપ્ત કરવા માંગીશ મમતાજી આપનો ખૂબ ખૂબ ધન્યવાદ કે આપ લોકમંચમાં આવ્યા અને આપે આપનું મંતવ્ય જણાવ્યું બદલ આપનું ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ રુઝાનજી આપનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ તમામે તમામ ચર્ચા કરવા બદલ આપનું ધન્યવાદ તો દર્શક મિત્રો લોકમંચ કાર્યક્રમમાં આજે આપણે ચર્ચા કરી કે જે રીતના મૂવીઝ આવી રહી છે અને જે રીતે સંસ્કૃતિને ઠેસ પહોંચાડવાની વાત કરવામાં આવી અલગ અલગ મંતવ્ય જણાવ્યા રુઝાનજીએ પોતાના મંતવ્ય જણાવ્યા મમતાજીએ પોતાના મંતવ્ય જણાવ્યા જો એક પોઝિટિવનેસ સાથે જોવામાં આવે મૂવી જો એક મેચ્યોરિટી સાથે મૂવી જોવામાં આવે અને એક પોઝિટિવ વિચારો સાથે જો મૂવી જોવામાં આવે તો ક્યાંક જે સમાજ પર જે ખરાબ અસર પડવાની વાત કરી રહ્યા છે એ અટકી પણ શકે છે પણ જો મેન્ટાલિટી રોંગ રાખીને જોવામાં આવે ને તો જે ઘટનાઓ રેપ કેસીસ જે બનતા હોય છે એમાં પણ ક્યાંક મૂવીને ક્યાંક અમુકવાર ટાર્ગેટ બનાવવામાં આવતું હોય છે તો આ ચર્ચાનો વિષય તો આજે લોકમંચમાં આજે બસ આટલું જ હતું લોકમંચ કાર્યક્રમમાં ફરીથી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી રજા આપશો